વિદ્યાર્થી મિત્રો મજામાં ને ચાલો આજે આપણે ધોરણ 8 હિન્દી એમાં કાવ્ય નંબર જે 4 છે ઉઠો ધરા કે અમર સપૂતો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે સરસ મજાની કાવ્ય છે બરોબર છે નાનીયમથી કાવ્ય છે આપણી કાવ્ય આપણી જે છે એ પ્રેરણાદાયક કાવ્ય છે એમાંથી આપણને શું મળે છે તો કે પ્રેરણા મળે છે કે ભાઈ આપણે એમ કહે છે કે ભાઈ કેવા કેવા કાર્ય કરવા જોઈએ જો આપણને ઉઠો ધરા કે અમર સપૂતો સપૂતો અને કપૂત આવા બે શબ્દ આપણે ઘણી વખત સાઈડ પર આવે કપૂત એટલે શું તો કે જે ખરાબ કાર્ય કરતા હોય એને આપણે કપૂત કહીએ છીએ જે સારા કાર્ય કરતા હોય એને આપણે શું કહીએ છીએ તો કે સપૂત કહીએ છીએ એટલે કવિ આપણને કીધું છે ઉઠો ધરા એટલે કે ધરતીના અમર સપૂતો અમર એટલે કે જે ક્યારે મરે નહીં તેવા આવા એક સારા કાર્ય કરવા વાળા યુવાનોને આપણને આ સરસ મજાની વાત કરવા માંગી છે તમે જે ધારો તે કરી શકો છો બરોબર છે કાવ્ય શરૂ કરીના પહેલા શબ્દાર્થ થોડાક જ છે એના વિશે આપણે જોઈ લે પહેલા જોઈએ કે એનો સાહિત્ય સ્વરૂપ સાહિત્ય પ્રકાર કયો છે કાવ્યનો તો કે સમૂહ કાવ્ય સમૂહમાં આપણે ગાવ જોઈએ એના શબ્દાર્થ નિર્માણ તો કે બનાના ગુંજિત તો કે ભોરો કે ગુંજાસ યો કે ભમરાઓ જે આ ગણગણ કરતા એને શું કહેવામાં આવે છે ગુંજિત કહેવામાં આવે છે પ્રાયઃ અક્ષર હંમેશા ઉદ્યાન તો કે બાગ અથવા બગીચો પુનઃ એટલે કે ફેર અથવા દોબારા આહવાન તો કે લલકાર અથવા ચુનોતી સ્ફૂર્તિ તો કે ઉત્સાહ બરોબર છે ઉત્સાહ આપણા જે હોય છે શું કહેવામાં આવે છે સ્ફૂર્તિ કહેવામાં આવે છે જોઈએ આપણે કે કાવ્યમાં શું આવે છે તો કે આપણા જે કવિ છે એને આપણને સરસ મજાના અલગ અલગ પ્રકારના પ્રાકૃતિક તત્વોના ઉદાહરણ આપીને આપણને કીધું છે કે તમે ઈચ્છો તે કાર્ય કરી શકો છો આપણા દેશને આગળ લઈ આવવાનું કાર્ય તમે કરી શકો છો યુવાનો જે ઈચ્છે તે કરી શકે છે વૃદ્ધો છે એ ઈચ્છે પણ છતાં ન કરી શકે કેમ કે તેનું શરીર છે એ કાર્ય કરે નહીં પણ યુવાનોમાં એટલી બધી સ્ફૂર્તિ હોય છે કે જે ઈચ્છે તે કાર્ય કરી શકે છે આપણા સારા કાર્ય કરવાના સમાજને આગળ લઈ આવવાની કોશિશ કરવાની આપણા દેશને આગળ લઈ આવવાની કોશિશ કરવાની ક્યારે થશે આ બધું તો કે જ્યારે આપણે અભ્યાસ કરીશું ત્યારે જ્યારે આપણે ભણીશું બરોબર છે આવી સરસ મજાની નાનીયમથી આપણી જે કાવ્ય છે એને આપણે જોઈ લઈએ બધાય ટેક્સ્ટબુક ખુલી રાખીને જોતા જઈએ એના કવિ છે દ્વારિકા પ્રસાદ માહેશ્વરી દ્વારિકા પ્રસાદ માહેશ્વરી કા જન્મ 1 ડિસેમ્બર 1916 કો રોહતા આગ્રા ઉત્તર પ્રદેશ મે હુઆ થા 1 ડિસેમ્બર 1916 આગ્રામાં તેવી આગ્રામાં રોહતા આવેલું છે જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ત્યાં એનો જન્મ થયેલો હતો 29 ઓગસ્ટ 1998 મે ઉનકી મૃત્યુ હુઈ બરોબર છે 29 ઓગસ્ટ 1998 માં એની મૃત્યુ થઈ જાય છે ઉનકે 6 કાવ્ય સંગ્રહો ઓર 2 ખંડ કાવ્યો 26 બાલ સાહિત્ય 3 કહાની સંગ્રહ ઓર અન્ય સાહિત્ય ભી પ્રકાશિત હુએ હે એણે એમ કહે છે કે 6 કાવ્ય સંગ્રહ 2 ખંડ કાવ્યો 26 બાળ સાહિત્ય 3 કહાની સંગ્રહ એટલે કે વાર્તા સંગ્રહ અન્ય સાહિત્ય બીજા ઘણા બધા સાહિત્ય પોતે પ્રકાશિત કર્યા છે એટલે કે પોતે એમ કહે છે કે લખેલા છે ઇતના ઊંચા ઉઠો ઉઠો ધરા કે અમર સપૂતો કોણ શીખાતા હે ચિડિયા કો ચંદા મામા આ પુનઃ નયા નિર્માણ કરો માં યહ વસંત ઋતુ હમ સબ સુમન એક ઉપવન કે ઉનકી પ્રસિદ્ધ કૃતિયા આ બધી એની પ્રસિદ્ધ એટલે કે પ્રખ્યાત થયેલી બધા કાવ્ય સંગ્રહો છે બરોબર છે એનું પોતાનું સાહિત્ય છે પ્રસ્તુત કાવ્ય મે પ્રકૃતિ કે તત્વો સે પ્રેરણા લેકર અપને જ્ઞાન કા ઉપયોગ કર દેશ કે સપૂતો કો નવ નિર્માણ કરને કા સંદેશ દિયા કે પ્રસ્તુત કાવ્ય મા આ કાવ્ય મા પ્રકૃતિ ના જે બધા તત્વો છે બરોબર છે સૂર્ય છે ત્યાર પછી નદી છે એ બધાય પોતપોતાનું કાર્ય જેવી રીતના કરે છે તેવી રીતના આપણે પણ એનામાંથી જ્ઞાન મેળવીને પ્રેરણા મેળવીને આપણે આપણા દેશમાં નવું નિર્માણ એટલે કે નવું જ કંઈક કરવાની આપણામાં ભાવના હોવી જોઈએ આવી આપણને પ્રેરણા પૂરી પાડે છે આપણા દેશને આગળ લઈ આવવાનું કાર્ય કરવાનું જોતા જઈએ આપણે કાવ્ય ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ ઉઠો ધરા કે હે કે ધરતીના અમર સપૂતો છો તમે સારા એવા પુત્ર છો સારા એવા દીકરાઓ છો તમે ફરી વખત પાછું નવું નિર્માણ જે આપણા દેશમાં નથી એ તમે આપણે લઈ આવવાની કોશિશ કરવાની છે જન જન કે જીવન મે ફિર સે નવ સ્ફૂર્તિ નવ પ્રાણ જન જન એટલે કે લોકોના બધાના જીવનમાં બરોબર નવ સ્ફૂર્તિ નવી કે સ્ફૂર્તિ અને નવું પ્રાણ નવું જીવન કે તમે ભરો કોણ ભરી શકે યુવાનો ભરી શકે તમે બધાય ભરી શકો નહીં પ્રાત હે નહીં બાત હે નહીં પ્રાત
કરીએ સવાલ બરોબર એક સરસ મજાની તમારા માટે નવી સવાલ છે જે દિવસ આપણા માટે નવો આવે એના એમાં આપણે કંઈક નવું કરવાની કોશિશ કરવાની ઘણા સવારમાં ઉઠીને કે આજ તો હું કરીશું તમે ઈચ્છો એ કરી શકો પણ સારા કાર્ય કરવાના તમારા માટે નવી સવાર છે નવી જ વાત છે નઈ કિરણ હે જ્યોતિ નઈ બરાબર સૂર્યની કિરણ પણ તમારા માટે નવી છે જ્યોતિ જ્યોતિ એટલે કંજવાળો દિવાળી જ્યોતુ જે પ્રકાશ છે એ પણ તમારા માટે નવું છે નઈ ઉમંગે નઈ તરંગે નઈ ઉમંગે ઉમંગે એટલે શું કીધું આપણને કે નવા આપણા જે ઉમંગ એટલે આપણા જે વિચાર હોય છે આપણો જે ઉત્સાહ હોય છે નઈ તરંગે તરંગે એટલે કે આપણા વિચાર પણ કેવા હોવા જોઈએ નવા હોવા જોઈએ જૂની જે આપણી રૂઢિઓ છે જૂની જે માન્યતાઓ છે બધી માન્યતાઓ આપણે ભૂલી જવી જોઈએ નહીં આસ એટલે નહીં સાંસ બરોબર છે શું કીધું નહીં આસ આસ એટલે કે આશા આપણી જે આશાઓ છે આપણી જે ઈચ્છાઓ છે કેવી હોવી કેવી છે આપણે માટે નવી છે આપણી ઈચ્છાઓ છે પણ સારી હોવી જોઈએ અને નહીં સાંસ એટલે તમારા માટે શ્વાસ પણ નવો છે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે તમારા માટે બધું નવું છે એટલે તમે પણ આપણા દેશમાં કંઈક નવું કરવાનું કાર્ય કરો આપણા દેશને આગળ લઈ આવવા માટેનું કાર્ય કરો યુગ યુગ કે મુર્ઝે સુમનો મે નહીં નહીં મુસ્કાન યુગ યુગ થી એટલે કે કેટલા બધા વર્ષોથી જે બધાય મુર્ઝે સુમનો સુમન એટલે કે પુષ્પ ફૂલ જે બધાય ફૂલો કે મુરઝાઈ ગયા છે બરોબર એમાં એક સરસ મજાની તમે મુસ્કાન ભરો એટલે તમે બધાયને હસતા કરી દો એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણા દેશમાં ઘણા એવા એમ કે છે કે ભાઈ એવી ઘણી બધી વસ્તુ બનેલી છે કે જેના લીધે આપણે આગળ આવી શકતા નથી અને એને આપણા દેશને આગળ લઈ આવવાનો પ્રયત્ન કરો અને એમ કે છે કે બધા લોકોના ચહેરા ઉપર મુસ્કાન એટલે કે તમે બધા એને હસાવો એમ ઉઠો દરા કે મર સબકુ તો પુનઃ નયા નિર્માણ કરો ડાળ ડાળ પર બેઠ વિહગ કુછ નયે સ્વરો મે ગાતે જો આઈ કે ડાળ ડાળ ઉપર જે બધા વૃક્ષો ઉપર જે બધા પક્ષીઓ બેઠા છે એ એમ કે પોતાના નવા નવા અવાજમાં શું કરે છે તો કે કઈક ગાય છે ગુન 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 કરતે ભોરે મસ્ત ઉધર મન રાતે જે બધા ભમરાઓ છે ગણ 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 કરતા કરતા એક જગ્યાએ થી બીજી જગ્યાએ શું કરે છે તો કે મંડરાતે હે એટલે કે પોતે એમ કહે છે કે વિચરતા રહે છે નવયુગ કી નિતન શું કીધું આપણને નવયુગ કી નૂતન વીણા મે નયા રાગ નવ ગાન કરો નવયુગ કે એટલે કે નવા જ યુગ ની નવા જ સમય ની જે શું હોય છે નૂતન વીણા વીણા એટલે કે સરસ્વતી માતા જે એમ કહે છે કે શું એમ કહે છે વગાડતા હોય છે વીણા વગાડતા હોય છે એમાં એ કે તમે નવા નવા રાગ કરો ઉઠો દરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો ઉઠો એ કે ધરતીના અમર સપૂતો બરોબર છે કે તમે આ ધરતી ઉપર નવું નવું બધું નિર્માણ કરો બરોબર જેવી રીતના પક્ષીઓ છે એ શું કાર્ય કરે છે નવા નવા સ્વરમાં છે એ ગાતા હોય છે જે બધા ભમરાઓ હોય છે પોતે એમ કે છે કે ગણગણ સરસ મજાનું કરતા હોય છે બીજું શું તો કે જે એમ કે છે સરસ્વતી માતાની જે વીણા છે એમાં પણ તમે નવા રાગ કરો બરોબર છે ત્યાર પછી આપણે કીધું કે કલી કલી ખીલ રહી ઇતર વહ ફૂલ મુસ્કાયા જો એક સરસ મજાની નાની નાની કળી છે એમાં જે કે ફૂલ કે જે છે સરસ મજાના શું કરે છે તો કે મુસ્કાયા મુસ્કાયા એટલે કે હસે છે જો આપણે જોઈએ ઘણી વખત કે જે કે ફૂલો હોય છે પેલા કેવા હોય છે કઈ સ્વરૂપે હોય છે પછી સરસ મજાના ફૂલ છે ત્યારે હસતા હોય એવું આપણને લાગે છે ધરતી માં કી આજ હો રહી નહીં સુનહરી કાયા હે જો આજ કે ધરતી ઉની જે કે શું છે તો કે કાયા કાયા એટલે કે ધરતી નું જે શરીર છે ને ઈ આજે સરસ મજાનું લાગે છે ક્યારે તો કે જ્યારે પૃથ્વી ઉપર સરસ મજાના ફૂલો છે જે કળીઓ છે એમાંથી કે ફૂલ થાય છે જે હસે છે ત્યારે ધરતી ની જે કાયા છે ધરતી નું જે શરીર છે એ આપણને બદલાયેલું લાગે છે તો આ બધું બદલવાનું કાર્ય કોને કરવાનું છે આપણે બધાએ આપણે કઈ ધરતી ઉપર આપણે કઈ બીજું બધું બીજું કાર્ય કરવાનું થતું નથી હું તમને એમ નથી કહેતી કે તમે ધરતી ઉપર બધી જગ્યાએ ફૂલ તમે વાવો બરોબર ફૂલના છોડ વાવો એવું નથી કહેતી પણ ફૂલ સ્વરૂપે આપણે શું કરવાનું છે તો કે આપણે આપણા દેશ માટે કઈ સારું એવું કાર્ય કરવાનું છે નૂતન મંગલમય ધ્વનિઓ સે ગુંજિત જગ ઉધ્યાન નૂતન મંગલમય મંગલમય એટલે કે ખૂબ જ કેવા કેવાય શુભ કેવાય આવા એક સરસ મજાની શુભ ધ્વનિઓ ધ્વનિઓ એટલે કે અવાજ થી ગુંજિત જગ ઉધ્યાન કરો ગુંજિત જગ જગ એટલે કે આખે આખી દુનિયાને જું શું કરવાની છે ગુંજિત કરવાની છે એમાં એક કે તમારે એક સંગીત પૂરું પાડવાનું છે આપણે ઉધ્યાન ઉધ્યાન એટલે કે બગીચા રૂપી આપણું જે જગ છે આપણું જે શું છે વિશ્વ છે
આપણી જે દુનિયા છે આપણો જે દેશ છે એને એને તમે કે મંગલમય બનાવો મંગલમય એટલે કે શુભ બનાવો ખરાબ કાર્ય કરો નહીં કેવા કાર્ય કરવાના સારા કાર્ય કરવા માટે આપણે કવિ કહે છે ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો સરસ્વતી કા પાવન મંદિર શુભ સંપત્તિ તુમ્હારી હે આ એને શાળા છે આપણી જે શાળા છે એને આપણે શું કહીએ છીએ તો કે સરસ્વતી નું મંદિર કહીએ છીએ બરોબર છે સરસ્વતી કા પાવન મંદિર આ છે મંદિર છે ઈ કે કોનું છે તો કે તમારું છે શુભ સંપત્તિ આ સંપત્તિ બધી પણ કોની છે તો કે તમારી છે કઈ સંપત્તિ તો કે શાળા રૂપી સંપત્તિ શાળામાં જે બધે બ્લેક બોર્ડ ને બેન્ચ ને ઈ બધી આપણી આપણી સંપત્તિ નો કહેવાય આપણી સંપત્તિ કોને કહેવાય તો કે આપણે આપણે જે વિદ્યા મેળવીએ છીએ જે આપણા ગુરુઓ પાસેથી આપણે જે વિદ્યા મેળવીએ છીએ આપણી શું છે તો કે સંપત્તિ છે આ એ કે તમામ સંપત્તિ કોની છે તો કે તમારી બધાય જો ઘણા પાસે ગમે એટલા પૈસા હોય પૈસા તો આજ છે કાલની થી પણ જેની પાસે વિદ્યા રૂપી સંપત્તિ હોય એ ક્યારે ઓછી થવાની નથી એટલે કે કવિ આપણને કીધું છે તમારી પાસે સરસ મજાનું સરસ્વતીનું મંદિર શાળા છે અને એમાં જે બધી સંપત્તિ છે બધી સંપત્તિ તમારી છે તુમ મે હર એક બાળક ઇસકા રક્ષક ઓર પૂજારી તમે બધા એ કે બાળક છો ને આના એ કે રક્ષક અને પૂજારી છો કોના તો કે સરસ્વતીના મંદિરના સરસ્વતીનું મંદિર એટલે શું શિક્ષણ મેળવવું જરૂરી છે સત સત દીપક જલા જ્ઞાન કે નવ યુગ કા આહવાન સત સત એટલે કે ઘણા બધા તમે કે દીવાઓનું શું કરો તો કે દીવાઓ ને આપણે કે જલાવવાના છે બરોબર છે દીવાઓને આપણે કે પ્રગટ કરવાના છે કેવા દીવા પ્રગટ કરવાના તો કે જ્ઞાન રૂપી દીવાઓને આપણે પ્રગટ કરવાના આપણામાં જ્ઞાન હોવું જોઈએ અને પછી આપણે શું કરવાનું છે નવ યુગ કા આહવાન કરો આહવાન એટલે આપણે શું કીધું છે તો કે લલકાર ચુનોતી બરોબર નવા જે કે યુગનો તમે કે શું કરો તો કે આહવાન આહવાન એટલે કે તમે તમે નવો યુગ જ બનાવો ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો હે કે સપૂતો તમે ઉઠો તમારા જીવનમાંથી જે આળસ છે એને તમે મૂકી દો અને એમ કે છે કે નવું જ આપણી ધરતી ઉપર તમે નિર્માણ કરો આ બધું આપણે નવું આપણે બધું કરવું છે ક્યારે કરી શકીશું તો કે આપણામાં જ્ઞાન હશે આપણામાં શિક્ષણ હશે ત્યારે એટલે આજથી જ આપણે તમામ પ્રકારની આળસ મૂકી દેવાની છે અને કઈક આપણા જીવનમાં આપણે નવું કાર્ય કરવાનું છે પણ કેવું કાર્ય તો કે સારું કાર્ય કરવાનું છે તો બાળ મિત્રો આપણને કાવ્યમાંથી ઘણું બધું આપણને શીખવા મળ્યું બરોબર છે કે તમે શાળામાંથી સરસ મજાનું જ્ઞાન મેળવો અને આપણા દેશને આગળ લઈ આવવાની કોશિશ કરો તો હું આશા રાખું છું કે આ કાવ્ય છે તમને સારી રીતના સમજાઈ ગયું હશે સાવ નાનું એવું કાવ્ય છે અને અને સાવ કાવ્ય પણ કેવું છે ઈઝી છે બરોબર છે હવે આના પછીના વિડીયોમાં આપણે નવા પાઠ સાથે મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ